ફાયરના સાધનો યોગ્ય મેન્ટેન કે સાધનોનો અભાવ હોય તેવી કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસ આપવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા હવે કોર્પોરેશનની ચૂંટણી બાદ ફાયર બ્રિગેડનું તંત્ર ફરી એક્શનમાં આવ્યું હતું। ગતરોજ ફાયર એનઓસીની દરકાર નહીં કરનાર સહેજગંજ વિસ્તારની બે, અલકાપુરી વિસ્તારની બે, ફતેગંજ વિસ્તારની એક મળીને કુલ 5 બિલ્ડિંગો પર પોલીસ અને વીજ વિભાગની ટીમ સાથે ફાયર બ્રિગેડની ટીમ ત્રાટકી હતી અને આ બિલ્ડિંગોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા। હાલ રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બાદ એકાએક તંત્ર સતર્ક બન્યું હતું અને ફાયર એનઓસી સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી। આ સંદર્ભે નામદાર હાઈકોર્ટમાં થયેલી પિટિશન સંદર્ભે પણ અદાલતે ફટકાર લગાવી હતી। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે ફાયર એનઓસીના ચેકિંગની કામગીરી સ્થગિત રાખવામાં આવ્યા બાદ ચૂંટણી પૂરી થતાની સાથે જ ફાયર વિભાગ ફરી એક્શનમાં આવ્યું છે। અલંકાર ટાવર છે આપણે વડોદરા મહાનગરપાલિકાની અંદર, ત્યાં આપણે ઘણા સમય પહેલા જે કોવિડ અને એનો હાથ ધર્યું હતું ત્યારે આપણે આ પ્રિમાઇસિસને ઘણા સમયથી ફાયરની એનઓસી રિન્યૂ કરાયેલ નથી, તેના માટેની પણ આપણે અહીંયા નોટિસ એમને આપી હતી કે આ સિસ્ટમ તમે રિન્યૂ કરાવો, તે છતાં પણ રિન્યૂ નથી થઈ। આના સિવાય પણ ઘણી બધી એવી બિલ્ડિંગ્સ છે જે લોકોએ સિસ્ટમ એક્ટિવ નથી કરાવી અને અત્યારે હાલમાં આજના રોજ અમે આ બિલ્ડિંગને અત્યારે જીએબી કનેક્શન તથા પાવર કનેક્શન કટ કરવા માટે અમારા સીએફઓ સાહેબ પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના હુકુમથી અમે સ્થળ ઉપર આવીને એ કામગીરી ફાયર સર્વિસ સ્ટાફ, જીઈબી સ્ટાફ તથા પોલીસ અધિકારીશ્રી અને પોલીસ સ્ટાફ સાથે મળીને આ કામગીરી અત્યારે હાથમાં ધરી છે અને આ પ્રિમાઇસિસનું જીઈબી કનેક્શન અને વોટર કનેક્શન કટ કરેલું છે। હા, બીજી અમારા લિસ્ટમાં છે, હજુ એક જગ્યા છે, અહીંયા પાછળ જ છે આપણે, શું નામ છે, અંતરિક્ષ નામ છે, ત્યાં પણ અત્યારે હાલમાં ત્યાં જઈને પણ આ કામગીરી કરીશું અને હજુ બીજી પણ અલગ અલગ વિસ્તારની છે ત્યાં પણ આજે શક્ય બને તે કાર્યવાહી અત્યારે હાલમાં કરીશું।